કચ્છમાં વકરી રહેલા સ્વાઇન ફ્લુ પર શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્વાઇન ફ્લુને રોકવામાં નિષ્ફળ રહી છે. જ્યારે આગામી 21મીથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્વાઇન ફ્લુ વધુ વકરે તેવી શક્યતા છે. ઉપરાંત માતાના મઢના માર્ગો પરથી યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. કચ્છમાં સ્વાઇન ફ્લુનો કહેર છે અને સરકાર જે રીતે ચિંતા કરવી જોઈએ કરતી નથી. હું આજે મિટિંગ બાદ એની પણ ચર્ચા કરવાનો છું કે હવે નવરાત્રી આવશે, પુષ્કળ લોકો ભેગા થશે એક જ જગ્યાએ, ત્યારે વિશેષ ચિંતા કરવી જોઈએ. એના આયોજન માટે પણ હું આજે માંગણી કરવાનો છું. માતાને મઢ પુષ્કળ યાત્રીઓ પગપાળા ચાલીને જવાના છે અને પ્લાસ્ટિકની કોથળીઓ નાસ્તો કરે, પાણી આ તે ફેંકાય. સરકારની તંત્રની જવાબદારી છે, કારણ કે કચ્છ એ પશુધન આધારિત જિલ્લો છે. એ પ્લાસ્ટિકની કોથળીઓ ગાયો ખાય કે માલઢોર ખાય તો રિબાઈ રિબાઈને દુઃખી થઈને મરે. ત્યારે સરકારી તંત્ર જે કંઈ યાત્રિકોએ તરફથી ફેંકાયેલો કચરો હોય એને એકત્રિત કરીને એનો યોગ્ય નાશ કરે, જેથી આપણું કચ્છનું પશુધન દુઃખી ન થાય એની ચિંતા કરવી જોઈએ. નવરાત્રી દરમિયાન વીજળી પુરવઠો બરોબર જળવાય એ જરૂરી છે.